નમસ્કાર દર્શક મિત્રો હું જમીલ પઠાણ આપ જોઈ રહ્યા છો તીર સમાચાર દર્શક મિત્રો ગુજરાત સરકારની યોજના કે જાહેરાતમાં આદિવાસીઓ માટે ઈસમો શબ્દ વાપરી અપમાન કરવા સામે વિરોધ નોંધાવતા છોટાઉદેપુર જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતના મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીને સંબોધીને એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે જિલ્લા કલેક્ટરને

ઈસમો શબ્દ વાપર્યો છે ઈસમોનો મતલબ થાય છે પોલીસના રેકોર્ડ ઉપર જે આરોપી હોય છે કોઈ ગુનામાં કોઈ પકડાવવા એવા આરોપી હોય છે એના ઉપર એના માટે પોલીસ ઈસમો શબ્દો વાપરતી હોય છે તો ગુજરાત સરકાર આદિવાસીઓ માટે ઈસમો શબ્દો વાપરીને ખરેખર અપમાન કરે છે આના સિવાય પણ આ પહેલાં સરકારે બે હજાર વીસમાં એક ધોરણ સાતના પાઠ્યપુસ્તકમાં આદિવાસીઓ માટે વનવારી શબ્દ વાપર્યો હતો પૂરા ગુજરાતમાં એનો પણ વિરોધ થયો તો આજે પણ આ જે શબ્દ ઈસમો શબ્દ વાપર્યો છે ગુજરાતના આદિવાસીઓ ઠેર ઠેરનો વિરોધ કરી રહ્યા છે આમ આદમી પાર્ટી ગુજરાત આદિવાસીઓના જે વિરોધ છે એ વિરોધને સરકારમાં રજૂ કર્યો છે અમારી માંગણી છે કે સરકાર આ જે શબ્દ ઈસમો શબ્દ વાપર્યો છે એના માટે ગુજરાતના એક કરોડ આદિવાસીઓની માફી માગે અને જાહેરાત કરે કે ભવિષ્યમાં આવો અપમાનજનક શબ્દ વાપરશે નહીં અમને ખબર નથી પડતી કે સરકાર આદિવાસીઓનું અપમાન શા માટે કરે છે સરકારને આદિવાસીઓને આદિવાસી કહેવામાં શું તકલીફ થાય છે ક્યારેક વનવાસી કહે છે ક્યારેક વનબધ્ધુ કહે છે અને એનાથી સંતોષ નહીં થયો એટલા અપમાનથી સરકારને સંતોષ નહીં થયો એટલા માટે હવે ઈસમો શબ્દ વાપરે છે તો અમે આપના માધ્યમથી સરકારને કહેવા માંગીએ છીએ કે આ પ્રકારનું અપમાન આદિવાસીઓ ના કરો આ તમારી ભાજપની રાજનીતિ હશે તમારી સંઘની રાજનીતિ હશે એને અને સરકારને કોઈ લેવા દેવા નથી સરકારમાં જે સંવૈધાનિક શબ્દ છે એ જ વાપરો તો એ અમારી માગણી છે અને આપના માધ્યમથી અમે પૂરા આદિવાસી સમાજને પણ કહીએ છીએ કે આ પ્રકારનું અપમાન સહન નહીં કરવું જોઈએ અને આ પ્રકારનું અપમાન કરનારાઓને બે હજાર બાવીસમાં આદિવાસીઓએ એમની ઓકાત બતાવી પડશે કે આવું આવું અપમાન કરનારાને ક્યારે પણ એ ગામમાં ઘુસવા દેશે નહીં એમને વોટ આપશે નહીં તો આજનો અમારો આ વિરોધ છે છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઈકોન જરૂર દબાવો